नमस्कार विद्यार्थी मित्रों, शुभ सवार, जय श्री कृष्ण। हवे धोरण सात गणित में स्वाध्याय 11 परिमिति और क्षेत्रफल में आपणे सूत्र अगाउ जोई लीधा हता। त्यारबाद हवे आपणे केवी बाबतों में परिमिति वापरवी अने केवी बाबतों में क्षेत्रफल वापरवानुं छे ई वस्तु थोड़ीक आपणे जोशुं, जे प्रेक्टिस वर्कमांथी छे अने एने लगता परिमिति अने क्षेत्रफल ने लगता त्रणक उदाहरण पण आपणे आजे जोई लेशुं। त्यारबाद आपणे पाठ्यपुस्तक छे एमांथी लाइनमां व्यवस्थित चालू करी देशुं। अत्यारे थोड़ा उदाहरण छे आपणे जोई लईए, बराबर छे। હવે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેની સામાન્ય સમજ છે એ આપણે લોકોએ સૂત્રો દ્વારા તેમજ આપણે જ્યારે લેક્ચર છે એમાં આપણે વાત કરી દીધેલી હતી, બરોબર છે। હવે નીચેના જે પ્રશ્નો છે એ શોધવા માટે એમાં પરિમિતિનો ઉપયોગ કરશો કે ક્ષેત્રફળનો ઉપયોગ કરશો એ બાબત આપણે અહીં સમજવાની થશે। ઘણી વખત શું થાય મિત્રો કે તમને જો રકમ આપેલી હોય, તમને પરિમિતિ શોધતા પણ આવડતી હોય, ક્ષેત્રફળ શોધતા પણ આવડતું હશે, પરંતુ રકમ એવી રીતે આપેલી હોય કે આપણે ખ્યાલ ન આવે કે એમાં પરિમિતિ શોધવી કે ક્ષેત્રફળ શોધવું। તો ઘણા મિત્રો છે એ શું કરે છે વિદ્યાર્થીઓ કે શોધવાનું હોય છે ક્ષેત્રફળ અને શોધી નાખે છે પરિમિતિ, એટલે દાખલામાં શૂન્ય માર્ક્સ આવે છે। તો એવું ન થાય એના માટે થોડીક બાબતો આપણે અહીં જોઈ લઈએ। ચાલો જુઓ, પેલા એમાં પ્રશ્નો અમુક આપેલા છે એમાં આપણે પરિમિતિ શોધશું કે ક્ષેત્રફળ। હવે PWમાં સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન છે, એ હું સોલ્યુશન સાથે તમને કરાવું છું અત્યારે અને એના પછી આપણે બે કે ત્રણ એના દાખલા પણ આપણે સાથે સાથે જોઈ લેશું, બરોબર છે। ચાલો જુઓ, તો પહેલો પ્રશ્ન ખેતરને ખેડાવવું છે। તો ખેતરને મિત્રો ખેડવા માટે આપણે શું કરીએ છીએ, ખેતરની અંદર આપણે પૂરેપૂરું ખેડાણ કરીએ છીએ, એટલે કે વિસ્તાર આખો આપણે આવરી લઈએ છીએ। તો આખો વિસ્તાર આવરવો એટલે શું, તો કે ક્ષેત્રફળ। તો ખેતરને ખેડાવવું છે તો શું કરવાનું છે, ક્ષેત્રફળ શોધવું પડે, એવો જવાબ તમારે લખવાનો છે। જો મેં અહીં જવાબ નથી લખેલા, જવાબ તમારે લખવાના છે, ખેતરને ખેડાવવું છે તો ક્ષેત્રફળ શોધવું પડશે। પછી દિવાલને રંગકામ કરાવો છે, આખે આખી દિવાલને આપણે રંગવાનું છે। ઘણી વખત શું છે, જો ઉધળું રંગકામ આપ્યું હોય તો અલગ વસ્તુ છે, પછી ઘણી વખત આપણે ચોરસ ફૂટ ઉપર રંગકામ આપેલું હોય કે ભાઈ એક ચોરસ ફૂટ છે દિવાલ રંગવાનો આટલો ખર્ચો થશે, તો ત્યારે શું કરવું પડશે, તો ત્યારે ક્ષેત્રફળ શોધવું પડે। કારણ કે દિવાલ છે એની ફરતે, આમ દાખલા તરીકે દિવાલ હોય, આ એક લંબચોરસ દિવાલ છે, તો એને રંગવા માટે આવી બાબત વાપરવી પડે, આ રંગકામ કર્યું કહેવાય, એટલે અંદરનો વિસ્તાર આવે છે બધું, એટલા માટે આપણે એમાં ક્ષેત્રફળ શોધવું પડશે। તો અહીં પર બીજા પ્રશ્નમાં શું લખવાનું છે, દિવાલને રંગકામ કરાવવો છે તો ક્ષેત્રફળ શોધવું પડશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પ્લોટની ફરતે તારની વાડ કરવાની છે, તો અંદરના વિસ્તારની કોઈ વાત નથી, ફરતે તારની વાડ કરવી છે તો શું શોધવું પડશે, એમાં પરિમિતિ શોધવાની થશે મિત્રો। નંબર 4 જુઓ, ચોરસ ટાંકીનું ઢાંકણું બનાવવાનું છે, એક ચોરસ ટાંકી છે અને આખે આખું ઢાંકણું બનાવવું છે, ચોરસ ટાંકી નાની ટાંકી હોય તો પણ ભલે, મોટી ટાંકી હોય તો પણ ભલે, એની માથે આખું ઢાંકવાનું જે ઢાંકણું બનાવવું છે એટલા માટે શું શોધવું પડશે, ક્ષેત્રફળ શોધવું પડશે, કારણ કે એમાં પણ વિસ્તાર આવરવાનો થાય છે એટલા માટે। નંબર 5, ફોટોની ફ્રેમ માટે, એક ફોટો છે આવો દાખલા તરીકે લંબચોરસ આકારનો અથવા તો ચોરસ આકારનો આવો ફોટો છે, એની ફ્રેમ છે, ફ્રેમ એટલે ફરતી બાજુની વાત થઈ, જો આ ફ્રેમ, આ ફોટોની ફ્રેમ છે, આ એની ફરતી ધારની વાત છે, ચારે બાજુની વાત છે, એને આપણે ફ્રેમ માટે પટ્ટી લગાડવી છે, તો અહીં આપણે પટ્ટી લગાડવાની હોય તો ફરતે શું થશે, પરિમિતિ શોધવી પડશે। અને છઠ્ઠો પ્રશ્ન એટલે કે છેલ્લો પ્રશ્ન છે મિત્રો, લંબચોરસ બાગ છે, એક લંબચોરસ બાગ છે આવો, એ બાગની ફરતે આંટો મારવો છે તો દીવા જેવી વાત છે, પરિમિતિ શોધવી પડશે। આ 6 પ્રશ્નનો જવાબ તમારે લખવાના થશે સર્વપ્રથમ, અને આ જે દાખલા છે એક્ઝામ્પલ તરીકે નોટબુકમાં લખી લેશો તો પણ ચાલશે, અને સાથે સાથે આ પ્રશ્નો પણ પાકી નોટમાં જ લખી લેજો। હવે દાખલા આવે છે, જો એક દિવાલ છે એની લંબાઈ કેટલી આપી છે, 20 મીટર, આ પ્રારંભિક દાખલા છે, પ્રેક્ટિસ વર્કના છે, તમને સમજાવી દઉં, પછી આપણે ગણિતમાંથી લાઈનમાં લેશું, ગણિતમાં આ જ રીતના દાખલા પાછા આવશે। તો દિવાલની લંબાઈ કેટલી છે, 20 મીટર છે, ઊંચાઈ કેટલી છે, 8 મીટર, ઊંચાઈ એટલે કે પહોળાઈ, જોજો એક દિવાલ છે આવી રીતની, હવે આ દિવાલ છે, ગણતરી છે એ તમને આવડે જ છે, આ દિવાલ છે બરોબર છે, એ દિવાલની લંબાઈ કેટલી આપેલી છે, 20 મીટર, ઊંચાઈ એટલે કે એની પહોળાઈ, આ ઊંચાઈ થઈ ગઈ, આ એની પહોળાઈ, પહોળાઈ કેટલી આપેલી છે, 8 મીટર આપેલી છે, રેડી। હવે એ દિવાલમાં એક બારણું છે, આ દિવાલની અંદર બારણું મૂકેલું છે આવી રીતનું, આ બારણું બરોબર છે, હવે આવી રીતનું એક બારણું મૂકેલું હોય દિવાલમાં આખે આખું, એનું માપ આપેલું છે 3 મીટર અને 2 મીટર, એટલે કે 3 બાય 2, 3 મીટર લંબાઈ ગણો, 2 મીટર એની પહોળાઈ ગણો।
હવે આપણે આ દિવાલને શું કરવાનું છે, રંગવાનું છે, અને રંગવાનો ખર્ચો આપેલો છે એક ચોરસ મીટર દિવાલ રંગવી હોય તો 8 રૂપિયા ખર્ચો છે, તો શું કરવું પડશે આપણે? હવે બારણાને રંગવું નથી, માત્ર દિવાલને રંગવાની છે, તો એનો અર્થ એવો કે બારણું છે આપણે બાદ કરવું પડે, બારણું ગણવાનું થતું નથી. તો આખી દિવાલ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આખી દિવાલનું ક્ષેત્રફળ પહેલા શોધી લેવાનું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ગણતરી નથી દર્શાવવાનું, તમને સમજાવું છું એટલે મારા શબ્દ ઉપર તમારે લોકોએ ધ્યાન રાખવું પડશે, અને પછી બોલવું છું એમ દાખલો તમારે નોટબુકમાં ગણવાનો થશે. તો દિવાલનું ક્ષેત્રફળ, દિવાલ માટે લંબાઈ 20 મીટર, પહોળાઈ 8 મીટર, તો દિવાલનું ક્ષેત્રફળ, અને કેવી દિવાલ છે, લંબચોરસ છે, તો લંબચોરસ દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 20 × 8, 8 × 2 = 160 મીટર² આવશે. હવે બારણું આપેલું છે અને બારણાની અને લંબાઈ પહોળાઈ છે મીટરમાં જ આપેલી છે, તો એક લંબચોરસ બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 × 2 એટલે 6 થઈ જશે. અહીંયા 160 આવેલા છે મીટર સ્ક્વેર, અને બારણું છે એ 6 મીટરનું આવેલું છે. પછી બારણાને રંગવાનું નથી તો શું કરવું પડશે, બારણાને બાદ કરી નાખી, તો શું કરવાનું છે, રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ માઇનસ બારણાનું ક્ષેત્રફળ, બેની કરી નાખો બાદ બાકી, એટલે 160માંથી તમારે 6 છે એ બાદ કરવાના થશે. જે જવાબ આવે એ રાખી દેવાનો, ત્યારબાદ ખર્ચો શોધવાનો થશે, ખર્ચ શોધવો બરોબર. જો આ લખ્યું દિવાલનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બારણાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી બેની બાદ બાકી મેં દસ લખેલું છે, આવી રીતે દાખલો તમારી રીત આપેલી છે આખી. હવે જે બાદ બાકીનો જવાબ આવે ત્યારબાદ લખવાનું, એક ચોરસ મીટર દિવાલ રંગવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા, તો જવાબ આવ્યો એટલા એ કેટલું, બરોબર થઈ જશે દાખલો. સરસ, હવે દાખલા નંબર 2 જુઓ. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ જ આપી દીધું, ક્ષેત્રફળ શોધવાનું નથી, ક્ષેત્રફળ આપણે આપી દીધું છે, 2400 મીટર² ક્ષેત્રફળ આપેલું છે, એક લંબચોરસ ખેતર છે એનું ક્ષેત્રફળ આપણે આપી દીધેલું છે. લંબાઈ કેટલી આપી છે, 60 મીટર, પહોળાઈ આપણે શોધવાની છે, એકદમ ઇઝી દાખલો છે. તો આપણે શું મુકાય, લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ જે આપેલું છે એની નીચે 2400 મૂકવા પડશે બરોબર, લંબાઈ આપેલી છે 60, એટલે 2400 બરાબર 60 × પહોળાઈ એટલે કે બી. હવે શું કરવું પડશે, 2400 આ ગુણાકારમાં છે એ મિત્રો ભાગાકારમાં આવે છે સમીકરણ બરોબર, આ બી ઉડાડી દો, 6 × 6 = 24, 40 છે એ તમને જવાબ મળી જશે. દાખલો થઈ ગયો આપણો પૂરો, એકદમ ઇઝી છે, તમને લોકોને આવડે જ છે, અગાઉ પણ આવી ગયા છે, રેડી એટલે લખી નાખજો. ત્યારબાદ આવે છે ત્રીજો દાખલો, લંબાઈ 18 મીટર, 3 બાજુ વાડ કરવાની છે મિત્રો, આવી વાડ કરવાની છે, આ ત્રણેય બાજુ, ચોથી બાજુ લીધેલી નથી, પણ લંબાઈ કેટલી આપી છે, તો કે 18 મીટર આપી દીધી છે, બધી બાજુ 18 18, જો આ 18 આ 18, બધી બાજુ એને છે ને 18 18 આપેલું છે, ચોરસ જગ્યા છે, ચોરસ છે એટલે બધી બાજુ, ત્રીજો ચોથો દાખલો છે આમાં પ્રેક્ટિસ વર્કની અંદર. હવે ચોરસ જગ્યા છે એટલે ચોરસ છે એટલે ચારે બાજુનો માપ કેવા હોય, સરખા છે, એમાંથી 3 બાજુ એટલે એક બાજુ ખુલ્લું રહી જાય, તો ત્રણેય બાજુ 18 18 થઈ જશે, રેડી. એ ત્રણેય બાજુ વાડ કરવાનો, 1 મીટર વાડ કરવાનો ખર્ચ 25 રૂપિયા છે, તો શું શોધવું પડશે, ત્રણેય બાજુ જે છે એની કુલ લંબાઈ બરાબર 18 18 18 18 તરીને 54, અથવા તો 3 બાજુની કુલ પરિમિતિ બરાબર 3 × 18 18 તરીને 54, 54 મીટર જવાબ આવશે, 54 મીટર. પછી ખર્ચો શોધવાનો, 1 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર 25 રૂપિયા, તેથી 54 મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર 25 × 54, આ રીતે તમને જવાબ મળી જશે. આ ત્રણેયનો સરવાળો કરો અથવા તો 3 × 18 કરો તો પણ જવાબ મળી જશે, 25 સાથે એમનો ગુણાકાર આવશે, રેડી. આ રીતના દાખલા છે, આ પ્રારંભિકતા છે દાખલાની, પછી ગણિતમાં લાઇનમાં આપણે કાયદેસર આવા બધા દાખલા છે એકે એકે લેવાના છીએ. અત્યારે આટલું મિત્રો છે, એક્ઝામ્પલ સહિત આટલી બધી વસ્તુ છે એ તમારે પાકી નોટમાં જ લખી નાખજો, જેથી કરીને તકલીફ ન પડે, બરાબર છે. નેક્સ્ટ દાખલા છે આપણે પછીના વિડીયોમાં જોશું, ત્યાં સુધી આવજો.